प्रणाम जय आदिनाथ। अपनी जोड़े अत्यारे आशीष भाई शाह आया है जीवदया परिवार माथी। ए आ चणनी प्रवृत्ति करी रहा है, खासा टाइम थी जीवदया की एक्टिविटी करी रहा है। कबूतरो ने चण कागड़ा ने सीव गांठिया ए बधी अलग अलग प्रवृत्ति करी रहा है। आप जोई सको कि आ चबूतरो है खाली, अत्यारे खाली चबूतरा में आशीष भाई चण पाथरी रहा है, जेथी अनुकूलता प्रमाणे पक्षीओ कबूतर काबर एनी अनुकूलता प्रमाणे आईने भोजन लई सके। आपणे एक काम करिए, आशीष भाईनी जोड़ेथी थोड़ीक वातो जाणीए के केटला वखतथी आ प्रवृत्ति करी रह्या छे। आशीष भाई जय आदिनाथ। प्रणाम जय आदिनाथ। आशीष भाई एक वस्तु जाणवी हती के आप केटला वखतथी आ जीवदयानी प्रवृत्ति करी रह्या छो? અમે ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ પર્ટિક્યુલર આ જીવોને ખવડાવવાની પ્રવૃત્તિ હમણાં અમે 3-1 મહિનાથી હાથ ધરી છે, કારણ કે વિવિધ પ્રવૃત્તિઓ કરવાની હોય છે। એટલે આ વખતે અમે જીવદયામાં ગુરુજી પાસેથી જ્ઞાન લઈ અને આ પ્રવૃત્તિ કઈ રીતે કરાય, આ પ્રવૃત્તિ કરવાનો શાસ્ત્રમાં શું એનું મહત્ત્વ કીધું છે, શાસ્ત્રમાં આ જીવદયા કરવાથી શું લાભ થાય છે, લાભ માટે નહીં પણ આપણે જીવદયા શા માટે કરવી જોઈએ। જેમ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર વધારો હક છે, બરાબર, દરેક જીવ છે એ જીવને દરેક જીવનું જતન આપણે કરવું જોઈએ, બરાબર। મહાવીર સ્વામી ભગવાને પણ કીધું છે કે સવિ જીવ કરો શાસન રસી, તો દરેક જીવને આપણે ભોજનથી, કારણ કે મૂંગા અબોલ પશુ પંખી બોલી શકતા નથી, બરાબર, તો એ અબોલ પશુ પંખીની આપણે લોકોએ જ જતન કરવાનું, એમને જમવાનું આપવાનું છે। અત્યારે ઉનાળો આવી રહ્યો છે, તો આપ જુઓ કે ધૂમ ધકતા તડકામાં એ લોકોને ખાવાનું કઈ રીતે કોઈ આપી શકે, બરાબર, તો એ માટે અમે પક્ષીઓ ને જે કઈ ભાવતું હોય અને શરીરને સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે એવા અલગ અલગ અનાજ ખાદ્ય સામગ્રી લાવીએ છીએ। આપ કયા કયા પ્રકારના અનાજ પાથરો છો હું જાણી શકું? અમે હોલા છે, ચકલી છે, કાબર છે, આ નાના નાના જે છે પક્ષી એ લોકો જાર છે, સેવ છે, આવું ખાતા હોય છે, કાગડાઓ છે, ગાંઠિયા ખાતા હોય છે, પણ જનરલી કાગડાઓ માટે ખાવાના સોડા વગરના ગાંઠિયા તો બહુ ઉત્તમ, ન હોય તો કંઈ પણ ખાઈ શકે, કારણ કે તેમને અન્ય દર્શનમાં પણ, અન્ય ધર્મ દર્શનમાં પણ એમનું મહત્ત્વ એક અલગ રીતે બતાવવામાં આવ્યું છે। આપણા પૂર્વજો ને આપણે આંતરડી ઠારીએ છીએ એવું કહેવાતું, કાગવાસ નાખતા હોય છે જે હિન્દુ ધર્મ પ્રમાણે, કાગ ભોજન અલગ ધર્મમાં એનું મહત્ત્વ હોય, તો એના માટે બી આપણે સેવ ગાંઠિયા કાગડા પણ ખાઈએ છે, સમડી પણ અહીંયા આવે છે, અહીંયા ગઈકાલે નોળિયો, જે નોળિયો કહેવાય, નોળિયો અને સમડી બે બંને એકબીજા નામ કહેવાય કે દુશ્મનો છે, પણ બંને તમે એવો વિડીયો છે ગઈકાલનો અમે લીધો છે કે જેમાં નોળિયો સેવ ગાંઠિયા ખાય છે અને સમડી પણ થોડેક દૂર ખાય છે, સમડી એને જોવે છે તો પણ બંને શાંતિથી ખાય છે। આ તો વીર પ્રભુના સમાવસરણ જેવી વાત થઈ ગઈ કે સમાવસરણમાં દરેક પ્રાણીઓ પક્ષીઓ જોડે બેસીને ભગવાનની વાણી સાંભળે અને ના એક એકબીજા પ્રત્યે રાગ કે દ્વેષ રાખે, બરાબર, એવી જ વાત થઈ ગઈ। એટલે એ રીતે અમે અહીંયા પહેલા પાણી આપો જોવો, જો જમીન પર અમે પહેલા કચરો સાફ કરીએ છીએ, જેમ કે આપણે પોતે જમતા હોય તો નવી પ્લેટમાં જમતા હોય, નવી થાળીમાં જમતા હોય, તો આ એમના માટે પ્લેટ છે, તો બરાબર પહેલી 15-1 મિનિટ અમે સાફ સફાઈ કરીએ છીએ, પછી જમીન પર પાણી છાંટીને જમીનને ઠંડી કરીએ, ધરતીનું સૌથી મોટું ઋણ છે આપણા પર કે જ્યાં પક્ષીઓ ભોજન લેશે ત્યાં આપણે એ ધરતીને ઠારીએ છીએ પાણીથી, અને પછી નૌકાર મંત્ર ગણી અને પક્ષીઓને આહવાન કરીને બોલાવીએ છીએ અને એ પ્રેમથી આરોગે, કારણ કે કોઈ પણ વ્યક્તિ દાન લેનાર કે અન્નદાન મેં કર્યું પણ એનું ખરેખર પુણ્ય એ અન્ન સ્વીકારે તો સ્વીકારનાર પક્ષીઓ છે, સાચા અર્થમાં એ આપણા ઉપકારી એ ચણશે તો આપણે પુણ્ય આપણને લાભ મળશે, તો આવા અબોલ પશુ પંખી ખરેખર સાચા તો આપણા ઉપકારી। આપને ક્યાંથી આ જીવદયાની પ્રેરણા મળી? અમે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના વ્યાખ્યાનોથી બહુ જ પ્રભાવિત છીએ, એમના વ્યાખ્યાનોથી અમારા જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે અને રોજે રોજ અમે કંઈક ને કંઈક શીખી આત્મા પર લાગેલા બધા જ પાપ કર્મ બંધનને તોડવાનું ધીમે ધીમે એમના આલંબનથી દૂર કરીએ છીએ અને એમાંથી ખૂબ ખૂબ અનુમોદન પ્રેરણા મળી। સરસ સરસ, ખૂબ ખૂબ અનુમોદન। આપ આમ કેટલા વખતથી, એટલે 3 મહિનાથી કરી રહ્યા છો, પહેલાં કરતા હતા પૂર્વમાં? પહેલાં અમે ભૂતકાળમાં ઘણું કર્યું છે, પણ એની અંદર જૂના કપડાં ગરીબોને આપવા, રમકડાં તૂટી ગયેલા આપણા ઘરે પડ્યા હોય કે નવા પડ્યા હોય એ આપવા, સારા કપડાં નવા બી આપવા, અને અન્નદાનમાં વસ્તુ જે આવે એ અનુકંપાદાન જે કહેવાય કોઈ એવી ગરીબ વ્યક્તિને પણ આપવા,
અને ફંક્શન ની અંદર વધેલી રસોઈ હોય બરાબર એ બધી ગરીબો સુધી પહોંચાડે. હા, એ ગરીબોને આપણે ખવડાવીએ તો એવા અનેક કાર્યો અમે હાથ ધર્યા છે. અને આ આખું વર્ષ અમારે અલગ અલગ જીવોની ભાષા શીખવી છે, એમની બોલી શીખવી છે, એ સમજવી છે અને એ પ્રમાણે જ્ઞાન લઈ એમને જે ભાવતું હોય એ પ્રમાણેનું ભોજન આપવું. આપ ભવિષ્યમાં જીવદયા માટે શું કરવા ચાહો છો? ભવિષ્યમાં અલગ અલગ જગ્યાએ પહેલાં તો લોકોમાં જન જાગૃતિ આવે કે ભાઈ આ જે કઈ મહામારીઓ આપણે જોઈ, કોરોના, દુષ્કાળ, કોરોના કે જે બી મહામારી કે મોટા મોટા મહાવિપત્તિઓ આધિવ્યાધિ આવી તો એના મૂળમાં જોઈએ તો સામૂહિક પાપ કર્યા છે. બરાબર, એટલે સામૂહિક પાપ ઉદયમાં આવ્યા છે અને એ સામૂહિક પાપમાંથી બચેલા આપણે બધા વ્યક્તિઓ એ સમજવાનું છે કે એની સામે કોક ભાવમાં આપણે સામૂહિક પુણ્યનું ઉપાર્જન કર્યું હતું. બરાબર, અને હજી આવનારા સમયમાં પણ આવું રહેશે. બરાબર, ભગવાન મહાવીરે કીધું છે કે 9 પ્રકારના પુણ્ય જેના વગર કોઈને ના ચાલે, એ 9 પ્રકારના પુણ્યમાં સૌથી પ્રથમ નંબરનું ઉત્કૃષ્ટ પુણ્ય છે અન્નદાન. બરાબર, એ અન્નદાન કરવાથી આપણે ભવાંતરમાં આપણને ક્યારેય ખાવા માટે તકલીફ ના પડે. બરાબર, અને એટલા માટે આપણે જનજનમાં ફેલાવો કરવો છે કે ભાઈ દરેક નાની મોટી ઉંમરના વ્યક્તિઓ ફૂલ લઈને ફૂલની પાંખડી લાભ લે, પોતાના ઘરે કરે, ત્યાં ટીમ બનાવે, 5 જણ ભેગા થાય દરેક જગ્યાએ, ગામડે ગામડે, શહેરમાં. બરાબર, બધા આ જોઈ અને પોતે પ્રેરિત થાય અને એ આ પ્રવૃત્તિ કરે. અને પોતાનો જે અત્યારનો મેક્સિમમ ટાઈમ લોકોનો સોશિયલ મીડિયામાં જાય છે, યુટ્યુબમાં જાય છે, વોટ્સએપમાં જાય છે, ઇન્સ્ટાગ્રામમાં જાય છે, તો ત્યાં પણ આવા વિડીયો અવેલેબલ છે. અમારી ચેનલ છે નિશા આશીષ કાવ્યા, એ નામની ચેનલ છે. અત્યારે હાલમાં મારી સામે નિલયભાઈ જે ઉભા, એમની પોતાની નિલય શાહ નામની યુટ્યુબ ચેનલ છે, જેની પર આવા સત્કર્મોની અને સત્કાર્યોની ઝાંખી રૂપે અમે પ્રયાસ કરીએ છીએ. બરાબર, બધી જગ્યાએ બધું જોવા મળશે. બરાબર, આપણી દ્રષ્ટિમાં આપણે શું જોવું છે, આપણે ચોઈસ આપણી છે, તો આવું જોઈશું તો 100% લોકોને પ્રેરણા થશે. બરાબર, એટલે અમે એવું ઈચ્છીએ દર રવિવારે સાંજે 4:30 થી 5:30 ની વચ્ચે અમે વિશાલા સર્કલ, નારોલ, અમદાવાદ, ગુજરાત, ભારત આ જગ્યાએ આવીએ છીએ. અલગ અલગ ગેસ્ટને બોલાવીએ છીએ. બરાબર, એમને બતાવીએ છીએ કે આ રીતે કરવું જોઈએ, તો એ રીતે અમે આ પ્રવૃત્તિ કરીએ. બરાબર, ઓકે, પ્રણામ જયા, પ્રણામ જયા.